ખેરબામાં શહેરમાં આંગળિયા પેઢીના 17 દિવસ બાદ કર્મચારીની લૂંટના ઈરાદે હત્યા મામલે આખરે આરોપી પકડીને ખેરબામાં પોલીસે 18 દિવસ બાદ પોલીસની વિવિધ ટીમે તપાસને બે વાહન સાથે એક આરોપીની અટકાયત કરી ખેરબામાં પોલીસે 15 ટીમોને 17 દિવસની જહેમત ઉઠાવી હતી. સત્તર દિવસ પહેલાં ખેરબામાં પોલીસ સ્ટેશન ફરિયાદ ગુના નંબર 41-20-20 ઇપીકો કલમની નોંધાઈ હતી. 3,97,302 તથા આર્મ એક્ટ કલમ 25-1-27 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધાયેલ, જેમાં ખેરબ્રહ્મા શહેર બજારમાં મુખી માર્કેટમાં આવેલ અને ડિસેમ્બર માસમાં ચાલુ કરેલ નવીન પેઢી અને માધવલાલ આંગળિયા પેઢીમાં કામ કરતા કર્મચારી કિરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ હરગોવિંદભાઈ નાયક રહે મક્તુપુર તથા તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણાનાઓ પેઢીના કામે રોકડ રકમ લઈ ખેરબ્રહ્મા પેટ્રોલ પંપ બસ સ્ટેશન તરફ જવાના રસ્તે બપોરના સમયે જઈ રહ્યા હતા, ત્યારે એક સ્વીપ ડિઝાયર ગાડીમાં આવેલ અજાણ્યા ઈસમે તેમના ઉપર પિસ્તોલ રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરી ચાકુના ઘા મારી બંદૂકની અણીએ મૃત્યુ નિપજાવી તેમની પાસે રહેલ નાણાંની બેગની લૂંટ કરી જતા રહેલ ઉપરોક્ત બનાવની ગંભીર નોંધ લઈ ગુનાને ઝડપથી શોધી કાઢવા અનુસંધાની તપાસ અધિકારી અજનાયબ પોલીસ અધિક્ષક શ્રી વી એમ રબારી સાહેબ નાઓની સુપરવિઝન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર ચાવડા નાઓએ ગુના શોધી કાઢવા સંબંધે જરૂરી મેળવી ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ કરેલ. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા મોડસ એપ્રન્ડી આધારે વધુ તપાસ કરતા અજનાપાઓ અધિક શ્રી વી એમ રબારી નાઓને ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ગેંગને એક સૂત્રધાર આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો ગાડી નંબર GJ 38B 6195 લઈને તારીખ 6-2-2020 રોજ રાત્રિના સમયે પ્રાંતિજ દ્વારા રસ્તે પસાર થનાર છે, જે ચોક્કસ માહિતીને આધારે ઉપરોક્ત એલસીબી પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના માણસો સાથે બાતમી વરી જગ્યાએ સાગન વોચ ગોઠવેલ અને હકીકત મુજબની ઇકો કાર આવતા તેને રોકી તેમાં બેઠેલ ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને પોતાનું નામ મોહમ્મદ અનીસ હબીબભાઈ સોલંકી સિપાઈ રહે ગોડાપીરની દરગાહ પાસે કાસમપુર વિસ્તાર વિરમગામ તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદનો હોવાનું જણાવેલ અને ગઈ તારીખ 21-1-2020 રોજ પોતાના હનીફભાઈ ઉર્ફે સબીરભાઈ ઇમામભાઈ બેલીમ રહે સમી તથા જયેશ નામના માણસે હિંમતનગર જવા માટે ગાડી સાથે બોલાવતા પોતે તેઓની સાથે પોતાની સાદર ઇક્કો ગાડી લઈ હિંમતનગર થઈ ખેરબ્રહ્મા ગયેલ ને હકીકતને જણાવી તે દિવસે રસ્તામાં તેઓ બંને મોડાસા નજીકના મેઢાસણ ગામે રહેતા મહેશ સંદીપ શર્માને મેઢાસણથી મહાવીરસિંહ જોધા બાપુની સ્વિફ્ટ ગાડી લઈ બોલાવેલ હોવાની વાત કરતા હોવાનું અને હિંમતનગર પહોંચતા એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી ત્યાં આવેલ હોવાની અને તેઓ ખેરબ્રહ્મા ગયેલ અને તેને પછીથી બોલાવતા તે પણ ખેરબ્રહ્મા ગયેલ અને તેઓને મરેલ તે વખતે ખેરબ્રહ્મા ખાતે ફાયરિંગ કરી અંગડિયાવાળાના લૂંટનો બનાવ બનેલ. પછી આ લોકો સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ત્યાંથી નીકળી ગયેલ હોવાનું અને પોતે પણ ત્યાંથી જતો રહેલ હોવાનું હકીકત જણાવેલ હોય ગુનાની કબૂલાત કરતો હોય તેની અંગે ઝડપી કરતા તેની પાસેથી રોકડ રકમ ₹30,000 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹4,000 મળી આવેલ હોય તે તથા આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો ગાડી નંબર GJ 38B 6195 તથા તેમાંથી મળી આવેલ ઇકો ગાડીની કિંમત ₹3,50,000 ગણી કબજે કરેલ હોય તેમજ સદરી ઇસમને ખેરબ્રહ્મા પોલીસ સ્ટેશન ફરિયાદ ગુના નંબર 41-20-20 ઇપીકો કલમ 3,97,302 તથા આર્મ્સ એક્ટ કલમ 25-1-2-27 તથા જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનાના કામે અટક કરેલ છે, તેમજ આ ગુનાના કામે વપરાયેલ સ્વિફ્ટ ડિઝાયર ગાડી પણ કબજે કરવામાં આવેલ છે. આમ ઉપરોક્ત મુજબના લૂંટ વિથ મર્ડરના ગુનામાં વપરાયેલ ગાડીઓ રિકવર થયેલ રૂપિયા તેમજ મોબાઈલ મળીને કુલ કિંમત ₹7,84,000 મુદ્દામાલ તેમજ સંડોવાયેલ ગેંગ પૈકી નો એક સૂત્રધાર પકડી ગુનો શોધવામાં એલસીબી સાબરકાંઠાએ સફળતા મેળવેલ છે. રમેશ વૈષ્ણવ, JDSTV, ખેડબ્રહ્મા. જે પાંચ આરોપી છે એમની એમઓ એ હતી કે એ સેમનું સેમ ગાડી ડુપ્લિકેટ ગાડી એમના સેમ મોડેલની ડુપ્લિકેટ ગાડી અને સેમ નંબરવાળી બનાવી દેતા હતા.
જેને કરીને એ ગાડી સુધી નંબર સુધી પોલીસ પહોંચી ન શકાય એવી રીતે એમને ડીસા, બનાસકાંઠા, પાટણ, કડી એમાં લૂંટ કરી છે એવી માહિતી મળી છે. અને જે આરોપી પકડ્યો છે એના પાસેથી ઇકો ગાડી અને સ્વિફ્ટ ડિઝાયર એ પણ કબજે કરવામાં આવી છે. અને ચપ્પુ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે. એક ચપ્પુ એ વિશેષ પ્રકારનો છે, એ બસ એક એમેઝોન .in નંબરની સાઇટ છે એના ઉપર જ મળે છે, બાકી કઈ જગ્યા મળતો નથી. પકડાયેલ આરોપી સાહેબનો રોલ શું? પકડાયેલ આરોપી છે એ જે મેન આરોપી છે એમને છોડવા આવ્યો હતો અને મેન પ્લાનિંગમાં એ હાજર હતો. રેકી કરી, રેકી અને પ્લાનિંગમાં એ હાજર હતો.